અપડેટની મિત્રો વાત કરીએ તો રાજ્યની જે શહેર કૃષિ યુનિવર્સિટી છે જે આપણે સૌરાષ્ટ્રમાં જુનાગઢ લાગુ પડે છે ત્યારબાદ જે આણંદ છે નવસારી છે અને સરદાર કુશીનગર દાંતીવેળા છે તો આમાં જે એડમિશન ધોરણ દસ પછીના જે પોલિટેકનિકના એડમિશન છે એ મિત્રો હજી ચાલુ થયા નથી એ મિત્રો ચાલુ થવાના છે પરંતુ નોટિસ આવી ગઈ છે એટલે સમજી લ્યો કે બહુ જ ટૂંકા દિવસોમાં આના એડમિશન ચાલુ થઈ જશે એની માટે તમે એઆઈ ડોટ ઇન નામની વેબસાઇટ પર જઈને પણ ચેક કરી શકો છો એવી જ રીતે મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીનું જે કૃષિ બાગાયત ફોરેસ્ટ્રી બાયોટેકનોલોજી અને કૃષિ ઇજિનિયરી ફૂડ ટેકનોલોજી અને એગ્રી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કૃષિ યુનિવર્સિટીમાં જે સ્ટુડન્ટ એડમિશન લેવા માંગતા હોય એ લોકોને એડમિશન છે એ ગુસ્કેટની પરી પરીક્ષાનું જે રિઝલ્ટ આવશે ત્યારબાદ મિત્રો જે આનું જે મેરિટ બનશે એ ગુસ્કેટના કુલ ચાલીસ ટકા અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીની ફક્ત થી એરીના મેળવેલ કુળ ગુણના સાહીઠ ટકા એટલે કે ગુસ્કેટના ચાલીસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના તમારા સાહીઠ ટકા જેમાં તમારે બાયોલોજી અથવા મેથ બેમાંથી એક ગમે હોય તે ચાલે તો એના ઉપર તમે ફોર્મ ભરી શકશો એની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા પણ મિત્રો હજી ચાલુ નથી થઈ જેવું એ ચાલુ થશે આપણે એટલું માહિતી પૂરેપૂરી તથા ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ આપણે વિડીયો તમને બનાવીને આપશું ત્યારે મિત્રો બીજી અપડેટની આપણે વાત કરી લઈએ તો ડિપ્લોમાના જે એડમિશન છે ધોરણ દસ પછી એ ડિપ્લોમાં જે એડમિશનની પ્રક્રિયા હજી ચૌદ આઠ તારીખ સુધી લંબાવેલ છે એટલે મિત્રો જો તમારે ડિપ્લોમાના એડમિશનમાં ફોર્મ ભરવું હોય તો તમે ચૌદ ફોર્ટીન ચૌદ આઠ સુધી ધોરણ દસ ઉપર જે ડિપ્લોમાની ઇજનેરી પ્રવેશનું છે ડિપ્લોમાનું એનો ફોર્મ તમારે ચાલું છે અને જો મિત્રો તમે સી ટુ ડી એડમિશનનું લેવા માગતા હોય ઉદાહરણ તરીકે આઈટીઆઈટી બીઆઈસીટીઆરમાંથી જે સી ટુ ડીમાં એડમિશન લેવા માગતા હોય એ લોકોને ત્રેવીસ આઠ સુધી આમાં લંબાવામાં આવેલ છે તો ડિપ્લોમા ચૌદ આઠ અને સી ટુડી ત્રેવીસ આઠ સુધી આમાં લંબાવવામાં આવેલ છે બીજી મિત્રો વાત કરીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જે લોકોને બી એડમાં એડમિશન લેવા માંગતા હોય એ લોકો લે હજી એડમિશનનું ફોર્મ ભરી શકશે પરંતુ લેટ ફી સાથે એટલે એ લોકો પણ પંદર આઠ સુધી આમાં બી એડમાં ફોર્મ ભરી શકશે અને લેટ ફી સાથે એટલે ત્રણસો રૂપિયા તેની ફી અને લેટ ફી પાંચસો ટોટલ આઠસો રૂપિયા એની સાથે તમે ફોર્મ ભરી અને તમે આનું અત્યાર હજી સુધી એડમિશન મેળવી શકો છો પંદર આઠ એની લેટ ફી સાથેની લાસ્ટ તારીખ છે ત્યારબાદ મિત્રો હવે ઈ સમાજ કલ્યાણની વાત કરીએ તો માનવ ગરિમાના જે ફોર્મનું હતું તે એ એસસી અને ઓબીસી અને એસટી ત્રણેય સમાજ માટેના જે ફોર્મની પ્રક્રિયા હતી માનવ ગરિમાની એ અત્યારે બંધ થઈ ગઈ છે અત્યારે એની કોઈપણ પ્રક્રિયા મિત્રો ચાલુ નથી ત્યારબાદ જો મિત્રો આપણે વાત કરીએ તો જે એસસી અને ઓબીસી સમાજની જે હોસ્ટેલના ફોર્મની પ્રક્રિયા હતી એ હજી સુધી ચાલુ છે અને તેની યાદી પણ એસ જે એડી સમાજ કલ્યાણ વેબસાઇટ પર મૂકવામાં આવી છે તમે વેબસાઇટની મુલાકાત લઈને એ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આપણે વાત કરીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે એડમિશન છે તે તે એડમિશનની પ્રક્રિયા મિત્રો ચાલુ થઈ ગયેલ છે અહીંયા જે એડમિશન જે લોકોને સ્નાતકમાં અનુસ્નાતકમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા યુજીસીમાં અન્ય પીએચડી અભ્યાસક્રમ અને જે નવા અભ્યાસક્રમ સ્ટાર્ટ થયા છે એ રાઇટ સાઇડમાં માસ્ટર ઓફ કોમર્સ માસ્ટર ઓફ જર્નાલિઝમ એ તમે જોઈ શકો છો એના એડમિશન અને સરકાર માન્ય સીસીસી કોર્સ ત્યારબાદ મિત્રો ડિપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને સ્નાતક જે અભ્યાસક્રમ છે બીજા અને અનુસ્નાતક અભ્યાસ અભ્યાસક્રમ જેમ કે એમએસ ડબલ્યુ એમાં પણ એડમિશન પ્રક્રિયા મિત્રો ચાલુ થઈ ગઈ છે મિત્રો આ વખતે ખાસ એવું છે કે જે લોકો શહીદ થયા હોય અને તેમના સંતાન હોય તેમને વિનામૂલ્યે જેલના કેદીઓ હોય એના માટે પણ વિનામૂલ્યે ત્યારબાદ ટ્રાન્સજેક્ટર માટે પણ શિષ્યવૃત્તિની વ્યવસ્થા છે દિવ્યાંગ લોકોને સુલભ શિક્ષણની વ્યવસ્થા આપવામાં આવી છે અને ખાસ મિત્રો વાત એ કે જેમના માતા પિતા ગુમાવ્યા હોય અથવા ઘરમાંથી એકમાત્ર રોજીરોટી કમાનાર કોઈ હોય અને જો તેમ મૃત્યુ થયું હોય તો તેના ઘરમાં જો કોઈ ના હોય તો એવા સ્ટુડન્ટ વિદ્યાર્થી અને ભાઈ બહેનોને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવે છે બાકી જે રેગ્યુલર સ્ટુડન્ટ હોય એની માટે મિત્રો તમે જોઈએ વેબસાઈટ પર જઈ ઈ મેળવી અને રૂપિયા સો અને વોકેશનલ પ્રોફિટ ગમેન્ટ ત્રણસો ભરીને તમે એડમિશન મેળવી શકો છો અને વધારે વિગત માટે મિત્રો તમે બી એ ઓઇ ડોટ એ ડોટ ઇન ઉપર ઉપલબ્ધ થશે જો મિત્રો તમે ડિમાન્ડ કરશો તો આનું એડમિશનનું ફોર્મ કઈ રીતે ભરવું એનું પણ આપણે વાત વિડીયો બનાવી દેશું તો આ મિત્રો થોડી અપડેટ હતી જે તમને આપી દીધી ત્યારબાદ મિત્રો બી એડમિશનના જે વક્તગ વક્તગાવી નર્સિંગમાં તેમાં જે આપણે યુનિવર્સિટી છે સૌરાષ્ટ્રની એ યુનિવર્સિટીમાં બીએસસીની એડમિશન પણ અત્યારે ચાલુ છે મિત્રો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય બાકી જો તમને કોઈ પણ એજ્યુકેશન કે એડમિશન વિશે તમારે માહિતી જોતી હોય તો અમને તમે કોમેન્ટ કરી શકો છો